દીક રામ, હવે કોમ્પ્યુટર ની અંદર આપણે લાઇબ્રેરી ખોલવા માટે શું કરવાનું એની વાતચીત કરી આપણે. તો કે સૌ પ્રથમ તો ટાસ્ક બાર પર સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરવાનું. જો અહીંયા તમને ટાસ્ક બાર આપેલું હશે નીચે, આ જે લાઈન છે દીકરાઓ નીચેની હશે એને ટાસ્ક બાર કહેવામાં આવે. આ નીચે જે લાઈન હોય ને તે, દાખલા તરીકે અત્યારે હું તમને બતાવું અધર સ્ક્રીન શેરિંગ કરીને. તો ઓકે, આ સ્ક્રીન છે મારી બરાબર, જે તમે જોઈ રહ્યા છો અત્યારે. તો આ જે છે લાઈનિંગ નીચેની એને આપણે ટાસ્ક બાર કહીએ છીએ. અને સ્ટાર્ટ મેનુ કહેવાય. જો ઉપર સ્ટાર્ટ લખાઈને આવે છે મારે, START, જોયું કર્સર મારું ત્યાં લઈ ગયો તો, એને સ્ટાર્ટ મેનુ કહેવાય. આના ઉપર ક્લિક કરીશ દીકરા એટલે મારી લાઇબ્રેરી ખુલે. ઓકે, મારી લાઇબ્રેરી ખુલશે દીકરાઓ. મીન્સ કે લાઇબ્રેરી ની અંદર કઈ કઈ વસ્તુનો તમે સમાવેશ કરો છો? તો કે આ વિન્ડોઝ 10 છે એને કારણે આ ટાઈપનું દેખાય દીકરાઓ. આની અંદર ખ્યાલ આવ્યો તમને? આ ટાઈપનું દેખાય છે. અને અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોરર ને બધું મારામાં ડાબી સાઈડ આવતું, આપણે આપણે બોલેલા બરાબર વિન્ડોઝ 10 ની અંદર, આગળ મેં તમને સમજાવ્યું ત્યારે. તો તમે જયારે વિન્ડોઝ 7 ભણવાના છો તો એની અંદર તમારી લાઇબ્રેરી આ સાઈડ હશે, ડોક્યુમેન્ટ પિક્ચર અને મ્યુઝિક. ખ્યાલ આવ્યો તમને? એટલે જમણા પેન ઉપર, સ્ટાર્ટ મેનુના જમણા પેન ઉપર તમારા બધું દીકરો એમાં આવતું હોય છે. કોના? સ્ટાર્ટ મેનુના જમણા પેન ઉપર તે બધું તમારા દીકરાઓ આવશે. તો આ તમામ વસ્તુ તમને સ્ટાર્ટ મેનુના જમણા પેન ઉપર જોવા મળી શકશે. કઈ કઈ વસ્તુ? ડોક્યુમેન્ટ પિક્ચર એન્ડ લાઇબ્રેરી. ઓકે, ચાલો. તો આજે આપણે દીકરાઓ વાત કરી તેમાં તો એવું કહી શકાય કે ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો એટલે સ્ટાર્ટ મેનુ તમને આવું જોવા મળે છે વિન્ડોઝ 7 ની અંદર. આ જે સ્ટાર્ટ મેનુ જોવા મળ્યું તમને એમાં જમણી બાજુનું પેન છે એટલે કે પેજ આપણે કહીએ, તો સ્ટાર્ટ મેનુની જમણી બાજુની તકતી એટલે કે પેન પર તમને 3 લાઇબ્રેરી જોવા મળે છે, ડોક્યુમેન્ટ પિક્ચર અને મ્યુઝિક. ઓકે, આ 3 ને આપણે લાઇબ્રેરી કહીએ છીએ દીકરા. જે લાઇબ્રેરીની અંદર આ 3 આવેલા હોય, પેલા XP ને એવા બધા વર્ઝન, તો એમાં લાઇબ્રેરીની અંદર આ બધું આવતું દીકરા, ડોક્યુમેન્ટ પિક્ચર અને મ્યુઝિક, એટલે લાઇબ્રેરી કહેવામાં આવે. ડોક્યુમેન્ટ્સ પર તમે ક્લિક કરો એટલે તમારી ડોક્યુમેન્ટ લાઇબ્રેરીનો વિન્ડો તમને જોવા મળે. ઓકે, આ રીતનું ડોક્યુમેન્ટ લાઇબ્રેરી તમને ખુલી જશે. ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો ને એટલે જો આવું ખુલશે. ઓકે, આ ડોક્યુમેન્ટ લાઇબ્રેરી જે ખુલી તે દીકરાઓ, એમાં એની અંદર આ જે કઈ પણ દર્શાવેલા છે આવા એને ફોલ્ડર્સ કહેવામાં આવે. તો આ બધા ફોલ્ડર છે. આ બધું જે દર્શાવેલું છે એને આપણે ફાઇલ તરીકે ઓળખીએ છીએ. બાકીના પેજ બધા શું કહેવાય? તો આ જે છે કે જ્યાં તમને દીકરાઓ શેર વિથ બર્ન ન્યુ ફોલ્ડર એવું લખેલું છે એને ટૂલ બાર કહેવામાં આવે. અને આ આખો જે વ્હાઇટ વિસ્તાર છે પેજનો અહીંયા, અને આ જે તમને આખી પેન દેખાય તે એને લાઇબ્રેરી પેન કહેવાય, જેનું નામ લખેલું છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી. જોયું? એને દર્શાવે લાઇબ્રેરી પેન કહેવાય. પછી અહીંયા તમારું એડ્રેસ આપેલું હોય, લાઇબ્રેરીમાં ગયા એમાં ડોક્યુમેન્ટ માં ગયા, આખું તમને બતાવે એને એડ્રેસ બાર કહેશો તમે. પછી અહીંયા બધા મેનુ આપેલા છે તમને, જો ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ્સ, હેલ્પ, એને આપણે મેનુ બાર તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આ જે ફાઇલ છે, આ પોર્શન વ્હાઇટ રંગનો, આ એને નેવિગેશન પેન કહેવાય, કે જેમાં તમામ આ બધી વસ્તુ દીકરા દર્શાવેલી તમને જોવા મળે. પછી આને ડિટેલ્સ પેન કહેવામાં આવે. આ જે નીચે છે ને 18 આઈટમ લખેલું રહ્યું, ઓકે, એમાં એની બધી ડિટેલ આવે ફાઇલની, કેટલી ફાઇલ ટોટલ આ પેજની અંદર છે, કેટલી વસ્તુ એ લખેલી હોય. અને આ જે આખું વ્હાઇટ છે કે જ્યાં ફાઇલ અને ફોલ્ડરનું લિસ્ટ હોય છે આખું, એને આપણે ફાઇલ લિસ્ટ તરીકે ઓળખીએ છીએ. સમજ પડી કે નહીં? તો જુઓ, હું તમને આપણી અંદર ડોક્યુમેન્ટ લાઇબ્રેરી બતાવું છું. તો આની અંદર તમે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી દીકરા જોવા બેસો તો આ ડોક્યુમેન્ટ મારામાં છે,
તમે અહીંયા સ્ટાર્ટ મેનુ પર ડોક્યુમેન્ટ્સ આવશે એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ પેજ ખુલે. ઓકે, તો આ જે છે એમાં મેનુ છે આ બધા, એટલે આને મેનુ બાર કહેવાય, આને એડ્રેસ બાર કહેવામાં આવતું હતું દીકરાઓ, અને આ જે છે એને ફાઇલ પેન કહેવામાં આવતું હતું, અને આ ડિટેલ બાર કહેતો આપણે, બરાબર કે નહીં? જેમાં બધી ડિટેલ્સ કેટલી ફાઇલ છે ટોટલ ડિટેલ એને લખેલી હોય, 13 આઈટમ, કેટલી? 13 આઈટમ જો અહીંયા તમને લખેલું હતું ત્યાં. તમને ખ્યાલ આવી ગયો હશે હવે આ ફોલ્ડર છે જોયું તમે, અને આ બધી હું છે એમાં ફાઇલો છે મારી દીકરાઓ, તમામ એની ફાઇલ છે. ખબર પડી કે નહીં? તો આ જે વ્હાઈટ રંગનો આખું મારું કર્સર ફરે છે એ વિસ્તાર છે એને તમે ફાઇલ પેન કહો છો, કે જેની અંદર બધી ફાઇલ રહેલી હોય. અને પછી નેવિગેશન પેન કહેવાય, બરાબર, કે જ્યાં આ બધી વસ્તુ દીકરાઓ તમને આપેલી હોય, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, માય કોમ્પ્યુટર ને એ બધું દીકરામાં આપેલું હોય છે. ધીસ પીસ એટલે માય કોમ્પ્યુટર, અને ઉપર જે હતું અહીંયા ન્યુ ફોલ્ડર ને એ બધું અહીંયા આવે દીકરાઓ, આપણામાં અલગથી હતું મેનુ બારમાં. જુઓ જેને તમે ટૂલ બાર કહેતા હતા, આ મેનુ બાર તો ઓલરેડી તમને આપ્યું જ છે એમાં ફાઇલ ને એ જે છે કે નહીં એ તમને દર્શાવેલું જ છે. જોયું ફાઇલ, હોમ, શેર, વ્યૂ, આ એડ્રેસ બાર આવી ગયું, અને આ જે છે દીકરાઓ ઉપરની લાઈન તમને અહીંયા જે દર્શાવ્યા ટૂલ બાર વાળી, ઓકે, એ ટૂલ બાર વાળી લાઈન મારામાં આ સાઈડ છે અહીંયા ઉપરની, બધા ટૂલ્સ આપેલા હોય, ઓકે, અને ટૂલ બાર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો આટલો? હવે આપણે આગળ જોઈએ દીકરાઓ. તો લાઇબ્રેરી વિન્ડો શું છે? લાઇબ્રેરી વિન્ડોમાં આપણે શું કામ કરીએ એની વાતચીત તમને કરી દઉં. તો પહેલા તો એડ્રેસ બાર આવશે. કોણ આવશે? એડ્રેસ બાર. તો તે તમે ખોલેલી લાઇબ્રેરીનું એડ્રેસ દર્શાવે છે. અલગ ફોલ્ડર કે લાઇબ્રેરી અગાઉના ફાઇલ ફોલ્ડર પર પાછા જવા તથા નેવિગેટ કરવા માટે આપણે એડ્રેસ બારનો શું કરતા હોય ઉપયોગ. આ ચિત્રમાં એડ્રેસ બાર લાઇબ્રેરીઝ અને ડોક્યુમેન્ટ દર્શાવે છે. એનો અર્થ એ છે કે લાઇબ્રેરીઝમાં ડોક્યુમેન્ટ સંગ્રહાયેલું છે. જોવો અહીંયા આ એડ્રેસ બાર, એમાં લાઇબ્રેરીઝ છે અને અહીંયા છે ડોક્યુમેન્ટ્સ. મીન્સ કે પેલા લાઇબ્રેરી આવે, પછી લાઇબ્રેરીની અંદર કોનો સંગ્રહ હોય? ડોક્યુમેન્ટ્સનો સંગ્રહ છે. ઓકે, અને એમાં આ બધા ફોલ્ડર છે અને ફાઇલ છે. તો એમાં તમને દીકરાઓ દર્શાવે, દાખલા તરીકે હું તમને એ બતાવું કે જો આ ધીસ પીસી છે, મારે મારા એડ્રેસ બારમાં એ ધીસ પીસી છે. તો અહીંયા કોણ એવું? ડોક્યુમેન્ટ કે નહીં? પછી એમાં આ ફોલ્ડર ખોલું તો અહીં જો ઝૂમ આવી ગયું, એડ્રેસ બતાવે છે. ખ્યાલ આવો તમને? એમાં પણ પાછું ન્યુ ફોલ્ડર ખોલું તો આ ન્યુ ફોલ્ડર બતાવે, પણ આમાં કઈ છે નહીં. એટલે એડ્રેસ બારમાં બધું બતાવતું હોય. હવે તમારે ડાયરેક્ટ અહીંથી મારે ડોક્યુમેન્ટ ઉપર જોયું તો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર દબી દેવાનું, ક્લિક કરી દેવાનું, કર્સર લઈ જવાનું અને ક્લિક કરે ડાયરેક્ટ હું ડોક્યુમેન્ટ મારી લાઇબ્રેરી આવી જાય. જોયું, જોઈ લો, થઈ ગયું કે નહીં? તો આખી આ ડોક્યુમેન્ટ લાઇબ્રેરી મારી આવી જતી હોય છે દીકરાઓ. તો એ થઈ ગયું આપણું એડ્રેસ બાર. પછી આ મેનુ બાર. તો મેનુ બારમાં કઈ કઈ વસ્તુ? ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ્સ, હેલ્પ જેવા વિવિધ મેનુ તમને જોવા મળે છે. તો અહીંયા જોવા આપણે, અહીંયા રહ્યા ફાઇલ, હોમ, શેર અને વ્યૂ. મારામાં શેર ને આ ટાઈપના આવે છે. તમારી અંદર જે વિન્ડોઝ 7 તમે હશે દીકરા એમાં એ ટાઈપના મેનુ હશે, બરાબર. આ ફાઇલ, એડિટ પણ હશે, વ્યૂ, ટૂલ્સ, હેલ્પ જેવા વિવિધ પ્રકારના મેનુ તમને જો આમાં પણ હેલ્પ આવે દીકરા નું આવે એવું નથી, બરાબર. આમાં પણ હેલ્પ તો તમારે આવે જ, પણ એ હેલ્પ વાળું જે દીકરાઓ છે એ મારામાં એ પ્રશ્ન ચિહ્ન તરીકે દર્શાવે. જો આ હેલ્પ છે કે નહીં જોઈએ તમે, આ તમામ વસ્તુ એમાં આવે તો ખરા જ, ન આવે એવું નથી. એ પાછું આ રીતનું પણ દર્શાવે કે જો શોર્ટમાં તમારે દર્શાવે આ બધી સિસ્ટમ થઈ ગઈ એની, ફાઇલ ની અંદર કયા કયા મેનુ છે એ વિન્ડોઝ 10 માં આ રીતે આવે. તમે બાકી અલગ રીતે એમાં ઊભું પેન ખુલશે, તમારે ઊભું પેન ખુલશે, ઓકે કે નહીં? વિન્ડોઝ 7 ની અંદર. તો આ થઈ ગયું આપણું
मेनू बार, ख्याल आवी गयो तमने? बराबर, तो मेनू बार सुधी राखी छे, टूल बार थी पछी आपणे आगळनो वीडियो दीकराओ पछी आपणे जोईशुं।